ગુડ આફ્ટરનૂન, કેમ છો બાળ મિત્રો? મજામાં? જો બાળકો, આપણે જાણીએ છીએ કે ગયું વર્ષ આપણા સૌ માટે ખૂબ જ અઘરું અને કષ્ટદાયક હતું, કારણ કે આ સમય કોરોના મહામારીનો હતો, એટલે આપણે બધાને ક્યાંક ને ક્યાંક ખૂબ મુશ્કેલી આવી છે. પરંતુ આપણે સૌ સાથે મળી અને આ સમસ્યાનું સમાધાન શોધી અને આપણા બાળકની કારકિર્દી વિશે વિચાર કરી અને આપણે સૌએ સાથે મળી અને ખૂબ ઘણું વર્ક કરેલું છે અને આ માટે વાલીએ પણ ઘણો બધો પ્રયત્ન કરી અને બાળક પાસે પોતાનું વર્ક કરાવેલ છે. તો આપણે સ્કૂલમાંથી પણ વિડીયો દ્વારા, પીડીએફ દ્વારા અને જે વર્કશીટ આપતા તેના દ્વારા બાળક પાસે ઘણું બધું કરાવેલું છે અને બાળકે પણ ગમતું હોય કે ન ગમતું હોય તો છતાં પણ તેણે ઘણું બધું વર્ક કરેલું છે. તો આ બધા પ્રયત્નોથી આપણે આપણા બાળકનું ભવિષ્યની કારકિર્દી વિશે વિચારવાનું અને તે માટે પ્રયત્ન કરવાના છે. અને એ સાથે જ આજે આપણે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરીએ છીએ અને આ સત્ર છે તે આપણા બધા માટે ખુશ, આનંદ અને નવી નવ કંઈક ને કંઈક જે આવી મહામારી આવે છે તે ન આવે તેવી આશા સાથે શરૂ કરીએ છીએ. તો આજે આપણે ધોરણ 4 અને 5માં હિન્દી વિષય છે તે જોઈએ અને આ અઠવાડિયું માત્ર રિવિઝન વિડીયો જ કરાવવામાં આવશે, કારણ કે તમને જે પાયાની માહિતી છે તે ન હોય તો આપણે આગળ વધારે શીખશું તો તે ક્યાંક ને ક્યાંક તેમાં કચાશ રહેશે. માટે આજે આપણે હિન્દી વિષય જોઈએ કે એમાં આપણે જોઈએ કે હિન્દીમાં અહીંયા જોઈએ તો સ્વર અને વ્યંજન વિશે વાત કરીએ. તો સ્વર તેમાં ક્યાં છે? તો કે સ્વર છે અ, આ, ઈ, આ બધા જે મૂળાક્ષરો છે તે સ્વર છે. અને વ્યંજન જોઈએ તો વ્યંજન છે આવી રીતે હિન્દીમાં લખાય તો તે સાચો કહેવાય.
છે ખોટો આ સાચું છે આ રીતે તમારે આજે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષર છે તેનું તમે યોગ્ય અને સચોટ રીતે જોઈ અને પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે કે કઈ રીતે તેનો યોગ્ય વળાંક છે તે હોવો જોઈએ તો હું તમને આજે કહું છું કે ક છે તો ક ને કેવી રીતે લખાય કે ક આવી રીતે લખાય પછી ખ છે તો ખ છે તે આવી રીતે લખાય તેના વળાંક છે તે યોગ્ય રીતે જ હોવા જોઈએ કારણ કે તમે હવે મોટા થઈ ગયા છો આ વસ્તુ તો તમને શીખવવી યોગ્ય પણ નથી પરંતુ તમને જો આ યુ વર્ષ પણ તમારા માટે થોડું અઘરું હતું અને તમે સ્કૂલે આપણે રૂબરૂ નહોતા એટલે તમને આજે ફરીથી યાદ કરાવી દઉં કે આ જે અક્ષર છે તે તમે હિન્દી જ્યારે બુક લખો છો તેમાં આવી રીતે જ અક્ષરના વળાંક કરી અને લખવાનું છે પછી જો કે ગ ગ છે તે હિન્દીમાં આવી રીતે જ લખાય જો તમે ભૂલી ગયા હોય તો ક થી જ્ઞ નો કક્કો આજે ફરીથી રિવિઝન કરી અને તમારી બુકમાં 5 વખત લખવાનું છે જેથી કરી અને તમને આ બધા જ અક્ષરના યોગ્ય વળાંક આવડી જાય હવે ઘમા અને ધમા તો તમે બહુ મોટી ભૂલ કરો છો તે ગુજરાતીમાં પણ હોય છે અને હિન્દીમાં પણ કરો છો તો ભાષાના વિષય છે તેમાં તમારે ભાષાકીય ભૂલોમાં માર્ક્સ કપાય છે માટે ખાસ ધ્યાન રાખવાનું અને અક્ષર છે તેને યોગ્ય ઓળખ કરી અને વળાંક આપી અને પછી જ લખવાનું જો તમે ઘણી વખત એવું કરો છો કે ઘ કે આ ધ લખતા હોય તો આવો ઘ ની જેમ લખો છો પણ બાળકો ખાસ યાદ રાખવાનું છે ધમા છે તે આવી રીતે તેનો પાંચી છે આમ હોય અને ઘ છે તો તે આમ લખાય એટલે આ જે અક્ષરો છે તેમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે ઘ અને ધ તમે લખો એટલે એવી રીતે લખવાનું કે તમે કયા અક્ષરનો ઉપયોગ કરી અને તમારે શબ્દમાં આવે છે તે જોઈ અને તેને પછી ઓળખી અને પછી લખવાનું છે જેથી કરી અને આપણને તેની ભાષાકીય ભૂલો નીકળે નહીં અને આ બાબત છે તો તમે અત્યારથી જ એવી રીતે લખવાની આદત પાડશો તો આગળમાં જતા પણ તમને ફાયદો થશે કારણ કે આપણે આજથી જ આવી લખવાની સારી આદત રાખશું તો લોંગ ટાઈમ આપણને આ છે તે એવી જ રીતે યાદ આવી જાય અને ભૂલ પણ ન થાય ક ક ખ ગ ઘ પછી ચ આવી રીતે આ મૂળાક્ષર છે તે તમારે જોઈ અને તેનું રિવિઝન કરવાનું છે હવે જુઓ હવે અક્ષર છે જ જ છે તે બાળકો તમે આમ લખતા હોય છે તો આ છે તે ગુજરાતીમાં બ જેવો લાગે છે આ અક્ષર છે તે આ હિન્દીમાં જ આવી રીતે ન લખાય પરંતુ કેમ લખાય આ છે તે ખોટો છે પરંતુ તમારે એને સાચી રીતે લખવો હોય તો કેમ લખાય કે જ તમારે હિન્દીમાં જે જ આવે છે તે આવી રીતે લખવાનો છે આ છે તે સાચો છે આ છે તે ખોટો છે આ બધી બાબત છે તે તમારે ખાસ યાદ રાખવાની છે છ પછી જ છે તો જ છે તે આમ જ લખવાનો હવે ક્યારેય પણ લખવાની ભૂલ કરતા નહીં પછી ઝ અને જો બાળકો ખાસ અને ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે ભાષામાં તો ટ ઠ ડ અને ઢ આ મૂળાક્ષરો તમે લખવામાં ક્યારેક મોટા હોય તો પણ ભૂલ કરે છે પરંતુ આવી બાબત આપણે અત્યારથી જ તમારા મગજમાં ભરી દેવાની કે ટ તો ટ કેમ લખાય તો કે ટ છે તે આવી રીતે જ હોય
ગુજરાતીમાં આમ જ હોય ટ તમે આ રીતે લખશો તો તમારા અક્ષર છે તે સાચા કહેવાય ટ પછી થ છે તો થ ને આવી રીતે લખાય અને ડ ઢ અને હિન્દીમાં અણ કેવી રીતે લખાય તમને ખબર છે તો આ હણ છે તે આવી રીતે લખાય પછી ત થ દ ધ ન પ ફ આ આવી રીતે અને હિન્દીમાં બ છે અને ભ જુઓ મમાં અને ભમાં ઘણી વખત આપણે ખૂબ મોટી ભૂલો કરતા હોઈએ છીએ તો ભ અને મ તો ભમાં તમારે આવી રીતે વળાંક આવે અને મમાં છે તે આનાથી થોડો પણ ફેર હોય એટલે તમને એવું લાગે કે આ બંને મૂળાક્ષર એક સરખા છે પરંતુ એવું નથી આમાં તમારે ક્યારેક શબ્દમાં જો એકની જગ્યાએ બીજો મૂળાક્ષર તમે ઉપયોગ કરો તો તેનો અર્થનો અનર્થ થઈ જાય છે માટે આવી પાયાની જે ભૂલો છે તે સુધારવાની છે અને વર્ષની શરૂઆતથી આપણે જ્યારે આપણી બુક લખીએ કે ક્યાંક ટેક્સ્ટ બુકમાં લખીએ તો સુંદર અને સારા અક્ષરે જ લખવાનું છે તમને ખબર છે બાળકો આપણામાં કહેવત છે કે સુંદર અક્ષર એ આપણા હાથનું ઘરેણું છે